મહીસાગર જિલ્લાના મોટી સંખ્યામાં વીસી કર્મચારીઓએ ગાંધીનગર ખાતે ધામા નાખ્યા. ગુજરાત રાજ્ય વીસીઈ મંડળ છેલ્લા 12 દિવસથી હડતાલ પર છે ત્યારે આજે પણ મહીસાગર જિલ્લાની વીસીઓ ગાંધીનગર ખાતે રવાના થયા હતા. વીસીઈ મંડળ છેલ્લા 12 દિવસથી સરકાર સામે લડત લડી રહી છે. આજે હડતાળનો 12મો દિવસ અને ઉગ્ર આંદોલનનો બીજો દિવસ. આજરોજ વિકાસ કમિશનરની ઓફિસે વીસીઈઓ બેસીને વિરોધ નોંધાવ્યો. ત્યારબાદ પંચાયત મંત્રી દ્વારા બનાવેલ કમિટીના અધ્યક્ષશ્રી જાડેજા સાહેબ જોડે મીટિંગ કરવામાં આવી અને એમના દ્વારા નિરાકરણ લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી. સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે એ ખબર નથી, પરંતુ જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં ગાંધીનગર વીસી છૂટશે નહીં. ભવન બારિયા, જેડએસ ટીવી, મહીસાગર. આજ રોજ હડતાલનો 12મો દિવસ છે. વીસી ઓપરેટરો રાજ્ય મંડળનો હડતાલનો 12મો દિવસ છે અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 2 દિવસથી વીસી કર્મચારીઓ ધામા નાખ્યા છે. આજરોજ વિકાસ કમિશનર શ્રી ઓફિસે વીસીઓએ બેસીને વિરોધ નોંધાવ્યો. ત્યારબાદ પંચાયત મંત્રી શ્રી દ્વારા બનાવેલ કમિટીના અધ્યક્ષ શ્રી જાડેજા સાહેબ મીટિંગ કરવામાં આવી અને તેમના દ્વારા નિરાકરણ લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા શું નિર્ણય લેવામાં આવે એ ખબર નથી, પરંતુ જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં સુધી ગાંધીનગર વીસી છોડશે નહીં અને સત્યાગ્રહ છાવણી ખાતે ભૂખ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. શું નામ? હું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વીસી પ્રમુખ ડાભી ભાટીભાઈ રામાભાઈ. ગુજરાત રાજ્યના વીસીઓ છેલ્લા 12 દિવસથી આંદોલન કરી રહ્યા છે. તેના ભાગરૂપે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર છેલ્લા 2 દિવસથી વીસીઓ ઉગ્ર આંદોલન સ્વરૂપે અહીંયા એકઠા થઈ રહ્યા છે. તેના ભાગ સ્વરૂપે આજે વિકાસ કમિશનર સાહેબશ્રીની કચેરીમાં જે કમિટીની રચના કરવામાં આવી હતી તેના અધ્યક્ષ સાહેબ જે જાડેજા સાહેબ છે તેમને રાજ્ય મંડળના અમારા જે મંડળના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો મળીને એમની સાથે વાતચીત કરી એમાં સાહેબશ્રી તરફથી અમને પોઝિટિવ પ્રતિભાવ મળ્યો છે અને ટૂંક સમયમાં આ માંગણીઓ સંતોષાય તે તરફ પગલાં ભરવા માટે ની ખાતરી આપવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી આ તમામ માંગણીઓ લેખિત સ્વરૂપમાં સંતોષવામાં ના આવે ત્યાં સુધી ગુજરાત રાજ્યના તમામ વીસીઓ ગાંધીનગર છોડશે નહીં. શું નામ? બામણિયા અનિલકુમાર.